મારા સવાલ છે પહેલું તમે અમને એક નિચોડ પેશ કરો કે તમે આ કોમ્બા જે શરૂઆતથી કરી એ કી ક્યાં ક્યાં એ તા સ્ટેપથી તમે પસાર થયા બીજો સવાલ એ કે શા માટે બધી કોમ્યુનિટીને તમે સાથમાં લીધા ફક્ત ખોજાની જ તમે વ્યાધી ન કર્યા અને છેલ્લો સવાલ ફાઈનાન્શિયલ મદદ તમને કેવી રીતના આવી હું ત્રીજો સવાલથી જવાબ દઈશ કારણ કે બધી ઓળખ સવાલો મેં તો તમને કીધું કે આજે ત્રીસ થયા હું સમોસા વેતો તો અલ્લાએ બસ દીધી મારા માટે એક ટેસ્ટ હતું કે આવું લડત મને અલ્લા સુબાના તેના હાથમાં સોંપવું અને આપણે કોશિશ કરી તો અલમદુલ્લીલા આપણે જતું તકરીબન આપણે એક લાખ ને દસ હજાર એવોનો ખર્ચો હમણાં સુધી થયો છે ચાર વર્ષની અંદર તમે લીખી રહ્યો કે આપણા જે ફ્રાન્સના વકીલો હતા તકરીબન તમે બે વકીલો હતા તમે એમ લીખી રહ્યો એના ખાલી મહિનાના મિલેવો હોય તો દૂધ મેળવો ત્યાં તો કાંચ મેળવો એક વકીલને બીજો કાંક મેળવ્યો એ સાંક થઈ કે એને પછી વધાર છે કે ઈન્શાલ્લા આ બધે થઈ જાય તો બીજો એનો એ તો રો માલ છે એ લોકો મફત કામ ના કરે અને બીજું ઘણા એવા આપણે ઓલું કોશિશ કર્યા છે જેથી આપણે ઉપર સુધી ભોગી શકે એમાં આપણે અલમદુલ્લા કાયદેસર આપણે જે ઓલા અમુક ઓલા છે એ લોકોને આપણે મદદરૂપ બન્યા હતા ચીતે પીતે છે એ કાયદેસર આપણા ફ્રાન્સમાં અને રેન્યોમાં આપણે રજા છે બલકે એ લોકોની મદદ કરે તો સાઠ ટકા આપણે એન્કોમ્પ્લેક્સ ટેક્સ એમાંથી બાદ થઈ જાય છે સમજ ને તો એ આપણે બધી મદદ કર્યા હતા કારણ કે આજે પાંચ વર્ષમાં ઇલેક્શન હતું તે આપણું જે વિઝન હતું કે આપણું વિઝન છે તો એ લોકોની મુલાકાત લીધો મેં કીધું તમને હું મદદ કરવા તૈયાર છે પણ મને આ એક મુસીબત છે તમે કે અમે સાથ આપશો તો બીસ મિનિટ આપે આગળ વધીને એમાં હવે બીજો કેસ તો એ હતા કે ઇસ્માઈલી અને બીજા કોમ હું છે ને પહેલે તો મારું કોન્સિયન્સ હ્યુમેન હ્યુમન કોન્શિયન્સ કબૂલ ના કરે કે આપણી કોમનું જો એનું કારણ છે એક હું મિલિટન્ટ છે હ્યુમન રાઇટ્સનો મેમ્બર છું તો મારા માટે બધી મખલુક એક જ છે બેશક અને એ સાચું છે કે ભાગ બધું મારા ઉપર હતો ના ઇસ્માઈલી લોકો આપણે મદદ કર્યા છે ના બોગાયેલા લોકો આપણે મદદ કર્યા છે અહીંયા સુધી પૂજ્યા ત્યારે પછી જ્યારે ફોર્મ્સ અને બધું તૈયાર કર્યું ત્યાં તો એ લોકોનો તો ફરજ હતો અને આપું તો બસ કા કાઉન્સિલમાં ઓલું સી ત્યાં તો હતું આમ થાશે દુઆ જવું છે એમ પણ મારા માટે ઇન્સાન હતા એ લોકો એ લોકો આ જોમાં છે કેસમાં છે અને ઘણા ભાઈઓ મને કીધા કે સારું તું એ લોકો બધાને યાદ કહેવો મેં તું બલકે તો મારો તો હિસાબ હશો હતો કે છસો ને બત્રીસ આપણે નામ દીધા હતા છસો બત્રીસ એકસો પાસઠ ફીલ થાય હમણાં માણસો માથા પીટે છે મને એક બાઈ હોય કારણ શું હોય શકે કે ઓલા એમાં દોઢસો જ ફાઇલ એકસો સાઠ આવ્યા બાકીના બધી શા માટે ફાઇલ સાવ ઓલી યાદ છે તમને બેલુલ દાણા જ્યારે મકાન વેચવું જન્નતમાં ત્યારે ઝુબેદા બધી લઈ લીધી પછી શું થયું પાછો ઓલો આવ્યો કે મને આટલા ન દે તો બેલુલ કે તું જયારે દેખો સપનામાં ત્યારે આવી વાત છે સમજ કોઈ માણસોને ભરોસો નતો કે કઈ થશે માણસો હમણાં માટા પીતે છે હમણાં સુધી ગઈકાલે મને તુલિયાથી ફોન હતો ભાઈ કઈ ના આ એક મોજીજો છે આ એક એમ પોસિબ પોસિબલ છે આવી બીજી વખત ના થાય આજે આજે તમને કોઈ કે પ્રમુખ સાહેબ કે હું તમને એક વન મિલિયન યુરો દઉં મને તમે ફ્રેન્ચ કરજો ઈ પોસિબલ છે હસ્તક ઇલ્લા કુવાતીલાબિલા તમે બોલ્યા એટલે મને બોલવું પડે છે ઘણી માબીનો ફોનમાં ગોઈ ના થઈ જાય એક ભાઈ મને ફોન કર્યો હું તને એક લાખ એવો મેં તું બોલ લો બાય તમે બોલ્યા એટલે મને બોલવું પડે છે એક લાખ એવો શું એનાથી વધારે મેં ખર્ચો કર્યો ચકામ પણ તું મને એક મિલિયન એવો દે ને ના થઈ શકે આ સરકાર એક ડીલ છે એક નેગોશિયેશન છે તેમ ઓછો છે સરકારે કીધું કે અમુક કબૂલ કરીશ આ તેમને કેટલી વખત અમે સ્વીકાર બધી કોમમાં બધે ઈતુલિયાનો ગઈકાલે ઓગાભાઈ હતા એ મને કે અમને નથી ખબર મેં કીધું ભૂલ અમારી નથી અમારું જો અલમદુલ્લા કાઉન્સિલ રિજિયોનલ છે પંદર જમાતમાં અમે બાળપણ ને કહ્યું કે આ તારીખના તમે જેની મુશ્કેલી હતી એક્સદનાથનું મેં સિંચે એક્સરે દેનાથ મંગાવ્યો વકીલ હસ્તક નહીં દીધા તેમનું ઉક તો મારું કેવું એ છે કે બસ આ બેલુલ દાના તમને વાત કીધી ને હવે એ લોકોને ભરોસો ના પણ હું એ વિચાર કરતો હતો ને અમુક જેટલા હતા એ છેલ્લા ટાઈમે કર્યા બે કલાકનું કામ હતું બે કાઢ્યા દેવાનાથ એમાં માણસો નથી પૈસા દેવાના એક ફાંગ નથી દેવાના ઘણા ખીજા હતા તો કેમ તું એક એક ફાઇલ માટે તું કાંઈ લીધો ના મેં કીધું ના અલ્લાહ સાથે જે કોન્ટ્રાક્ટ છે ને એ તમને નથી ખબર તો આ વાત છે કે સારી નાની મહેનત નહોતી જાજી એટલી કરવાની અને હવે લોકો માથા પચાવે છે હકીકતમાં કેટલા લગભગ સાડી ત્રણસો થી વધારે મને ફોન આવી ગયા છે વોટ્સઅપ હું જવાબ નથી દઈ શકતો એટલે હું થાકી જાઉં છું કે ભાઈ અમે ફાઇલ તૈયાર કરે છે બીજું ક્યારે છે સાડી ત્રણસો સમજા ને તો હવે ભૂલ કેની નહીં છે મને મને હું દિલગીરતા આવું છું કારણ કે એ લોકો કીધું તું છસો બત્રીસ સુધી અમે લઈ લે છે ને આપણે એકસો પાસઠ દીધા બહુ અફસોસની વાત છે પણ બલકે હું એમ સમજીશ કે આ એક જ્યુવિષ્ઠ પીદાસ બનશે કે કોમમાં

કે તમે કેવી રીતના આ યુદ્ધ અને લડાઈની શરૂઆત કર્યા અને કઈ કઈ દરવાજા તમે ખખડાવવા પડ્યા કારણ કે આ કંઈ નાની શુંની વાત નથી અને આપણે ખબર છે બધાને ખબર છે કે યુરોપ અને ખાસ કરીને ફ્રાન્સ જેવો દેશ યા એમ ન હોય કે હું તમને આટલા પૈસા દઈ દઉં તમે આશાઇ કરી નાખો એ થર્ડ વર્લ્ડ કન્ટ્રીની જેમ નથી અને તમને મને ખબર છે બહુ મહેનત કરવી પડી છે પાર્લામેન્ટની અંદરમાં લડવા જવું પડ્યું છે આ હકની વાત તમે કહી રહ્યા છો અને અલહમદુલ્લા એક સારી વસ્તુ છે આ યુરોપિયન લોકોમાં કે એ લોકો હ્યુમન રાઇટ્સમાં બહુ માને છે અને તમે એ જ નુકતો લઈને આગળ વધ્યા પણ મારું કેવું ઈ છે કે તમે કઈ કઈ સ્ટેપ પસાર કર્યા જો તમે ટૂંકમાં એક નીચોડ આપી શકો તો આપણે આપણા જોવારાઓને એની તસવીર આપણે દેખાડી શકીએ સે પણ અલમદિલા તમને ખબર છે કે મને આ તમે કહો છો એટલે મને બધું તાજું થાય છે એવા એવા ઉજાગર થયા છે મને કારણ કે આપો બે કે ત્રણ કલાકમાં રહી નથી ફાંસ હોય આ મનમાં પસાર થતું એક વખત આવ્યું બીજી વખત આવ્યું પછી ચર્ચા થાય પછી ઓલું વકીલો સાથે એટલા ફોડ એટલા ઓલું મને આ બધું યાદ આવે છે એક એક પોઈન્ટમાં આપે કટ કરતા હતા અને જજને જ્યારે મિનિસ્ટર જસ્ટિસ અને ઇન્ટરવ્યુ એક જજને એક કીધું કે તું હવે આમાં તપાસ કર એટલું સુધીને કે ફ્રેન્ચ એમ્બેસીમાં મરગાશકાય તપાસ કરી કે આ હિન્દીભાઈની શું હાલત છે એને આ એ ટુ ઝેડ અને બધું ખબર છે શું થાય છે હિન્દીભાઈ શું કરે છે આવા આવા સિચ્યુએશનમાં મેલ પણ એક સમજાયું એટલે આ ઇતિહાસ આવો કે ડેપ્યુટે જેનો ચીફ હતો ભૂનો લેવો આ વટને તમે જોતા અલ્લાહની કુદરત જો શેખ સાહેબ જે જે શખ્સ ડીપીટે હતો બસ્સો ને પિંચોતેર ડીપ્યુટેનો પ્રેઝિડન્ટ હતો એ આવટને શું થઈ ગયું છે

મેં કીધું મારો દોસ્ત મને બહુ ફિકર થાય છે બાવીસ હજારના ફ્રેન્ડ છે તો એ કીધું શું ફિકર કરે છે સહી તો હું કહું છું સ્માન સ્માન એ માટે હું આ લોકોને કહું જેટલા બાકી તમે સરખી તે કહું એવું ના થાય કે આ લોકોને એના માણસોને કાંઈ બાનું મળી જાય કે ઓલાને કે આ બરાબર નથી સમજાય હવે તમે વિચાર કરો વાંચથી ઓલા ખાસ ફ્રાન્સથી હમણાં મોકલાયો એક જણો ગયો છે છૂટીમાં ફ્રાંસથી મોકલાવો ખાસ કેટલો ખર્ચો થયો છે લોકોને આ કરવા માટે શું કહેવું તો હું હ્યુમન રાઇટ ઉપર લગત કહેવું મેં કીધું આ લોકોને કે કલમ નંબર હ્યુમન રાઇટમાં છે કે એક ઇન્સાન એનું એક એક થાળું જોઈ લે જોઈ કે છે ફ્રેન્ચમાં એક દેશ સાથે મેં ડેપ્યુટીને કીધું તું તમે ફ્રેન્ચ સાથે જોવા છે અમે શું ગુનો કહ્યો છે સો વર્ષથી અમે આવ્યા અમે આવ્યા ત્યારે બ્રિટિશ કોલોની હતું બ્રિટિશ કોલોની પાસે આપણા વકીલો ગયા અને ફ્રેન્ચ એસેમ્બલીમાં જે લાઇબ્રેરી છે એમાં બધું તપાસ કર્યા કેટલા દિવસો અને કેટલા મહિનાની મહેનત પછી એનું રિપોર્ટ નહીં બ્રિટિશ પાસે ફ્રેન્ચ એમ્બેસી બ્રિટિશ એમ્બેસીમાં ગયા ઇંગ્લેન્ડની એમ્બેસીમાં કે અમને આ બારામાં કાંઈક ઓલું કરવું છે કે અમારા પાસે કાંઈક આગ્રહ નથી ભલે ઇન્ડિયા અમારા કબજામાં હતું પાકિસ્તાન અમારા કબજામાં હતું હવે તમે એ બ્રિટિશ મૂકી દો પછી ઇન્ડિયા તો નાઇન્ટીન ફોર્ટી સેવનમાં ઊભું થયું એ લોકો આઝાદ થયા આપે આવ્યા તાપવામાં આવી તો વર્ષ અગાઉ પાકિસ્તાન એ જ હાલત બાકી ગયું મલગાસી અને ફ્રેન્ચ મલાગાશે ને મેં ડેપ્યુટી કીધું કે નામ લઈને આપણે કાપે જે અમારું લોહી નીકળે છે ને એ અંદર કાળાનું લોહી નથી મલગાસી તો કલમ નંબર નવ નવ મુતાબિક મગાસી કોડ મુતાબિક સિટીઝનનું કે આપણે ના થઈ શકીએ બાકી ગયું ફ્રેન્ચ ફ્રેન્સ અમે એટલે માંગે છીએ કારણ કે અમારું જન્મ થયો છે અમારો બુઝુર્ગનો એ લોકોનો હક છે કારણ કે દુનિયામાં જનરલ કાયદો છે કે ઝુઝ સાંગીને સોલિયા કે હક લોહીનો રિશ્તો જ્યુ જ્યુ સાંગ્યા સો ઝુસોલી જનૈ જ્યાં જન્મ હોય ને એ રિશ્તો તો આ તો મૂકી દે આપણે ને બાકી રહ્યું શું ધ્વા જુ સોલ કેને તો એ હક અમારામાં માવી તો અહીંયા જનેમાં છે તમારા હાથમાં દેશ હતું આજે પચાસ વર્ષથી આ લોકોનો હક નથી મળ્યો અને આ ત્રીસ વર્ષથી અમે કોશિશ કર્યા છે અને આ લોકો જિંદગીમાં કોઈ વોટ નથી કર્યા તમે વિચાર કરો જે તમે માં ફ્રાન્સ ડેપ્યુટીને કીધું તમારી લેડીઝોનો હક મળ્યો લો સેકન્ડ વોર બાદ વોટિંગ કરવાનું જે તમારા માટે વેરી ઇમ્પોર્ટન્ટ છે એ નથી એ લોકો પાસે અમારી આવી હાલત છે તો તમે આ બાબામાં વિચાર કરો કરોલ્લા Pada muka saya, saya akan resume saya